દીકરીનો બાપ સવારે સાત પાંત્રીસ અમેરિકાથી ભુજના એરપોર્ટ પર પ્લેન ઉતર્યું એમાંથી એક શેઠ અને તેમના પત્ની આવ્યા હતા એરપોર્ટની બારે ગાડી બોલાવી ડ્રાઈવર સાથે ગાડી આવી સામાન ગાડી રાખી કચ્છ તરફ ચાલવાનું કીધું ગાડી ચાલતી હતી ત્યાં શેઠને પત્ની બોલ્યા આપણે ક્યાં ગામ જઈ રહ્યા છીએ શેઠે કીધું અંજાર શેઠની પત્નીને વિચાર આવ્યો કે એ ગામની અડીને મારા બાપનું ગામ એ મારું પિયર છે તરત જ તેમણે શેઠને કીધું સાંભળો છો એ ગામની બાજુમાં મારું પિયર છે મારા બાપનું ગામ છે હાલો ને થોડી વાર જતા આવી હાલો ને તમને કહું છું શેઠે તરત જ ના પાડી દીધી અને એમ કીધું કે કામ પતાવીને સાંજે નીકળવું છે પાછું એમના પત્ની ખૂબ જ ગર કર્યા પણ શેઠે એકના બે ન થયા પણ ડ્રાઈવરને રહેવાનું નહીં અને બોલ્યો શેઠ શેઠાણી કે છે તો ચાલો ને થોડી વાર નીચે ન આવતા બસ હું ગાડી થોડી વાર ચલાવી લઈશ બસ શેઠાણી ખૂબ જ રગ્યા પછી શેઠ માન્યા ડ્રાઈવરે ગામ તરફ ગાડી લીધી વાત હવે ચાલુ થાય છે સાહેબ કહેવાય ને કે દીકરી એ દીકરી ગમે તેવી શેઠાણી થઈ ગઈ હોય પણ પિયર આવે એટલે એ જ ગાંડી ઘેલી નટખટ ઢીંગલી શેઠાણીએ જેવો આમ ધરતી ઉપર પગ મૂક્યો ધૂર અડીને ત્યાં તો શેઠાણીને પોતાનું બાળ પણ યાદ આવ્યું બધું યાદ કરતા કરતા સીધા એમના ઘર તરફ દોડ મૂકી ને પોચી અને જોયું ત્યાં ડેલીએ તાળું હતું હતાશ થયેલી દીકરીએ આજુબાજુમાં પૂછપરછ કરી પૂછ્યું કે મારા બાપુજી ક્યાં ઘરે તારું કેમ છે આજુબાજુવાળાએ કીધું તું અમેરિકા ગઈએ પછી ગામમાં ખૂબ જ દુકાર આવ્યો એટલે તારા બાપુ તાળવે ચોકડી ખોદવા ગયા છે એટલું સાંભળી દોટ મૂકી બાપે જોયું કે દીકરી આવે છે બાપ લીરાપવાળી પાઘડી સરખી કરવા લાગ્યા અને મનમાં થવા લાગ્યું કે મારો બાપલ્યો આવ્યો મારી દીકરી આવી સીધી દીકરીને ભેટી પડ્યા દીકરી બોલી બાપુજી આ સાઈડ નીકળ્યા હતા તો થયું કે તમને મળી જાઓ સાંજે પાછું નીકળવાનું છે એટલે બસ દીકરી એટલું જ બોલી શકી બાપે કીધું સારું મારી ચિંતા ન કરતી સાંભળીને જજે હો રાજી થઈ પિતાએ દીકરીને વિદાય આપી લગભગ થી બાર ડગલા આગળ વધી હશે ત્યાં પાછળ તેવા આવ્યો બેટા દીકરી તે પાછું વળી મંજૂર બાપ પોતાની મજૂરીમાંથી વઘેલ પાંચ રૂપિયા દીકરીના હાથમાં મૂક્યા ને કીધું ખાલી હાથે પાછું ન જવાય સાહેબાને કહેવાય બાપ દીકરી બોલી બાપુજી મારી પાસે તો ઘણા પૈસા છે મને પાંચ રૂપિયાની જરૂર નથી બાપે ખૂબ જ સારો જવાબ આપ્યો બેટા એ લાખ તારાને આ લાડ મારા શેઠાણી મુઠ્ઠી વારીને ચાલવા લાગ્યા બાપને થયું કે એક વાર દીકરી પાછું વળીને જોઈએ તો એનો ચહેરો જોઈ લો અને દીકરી વિચારે છે જો હું પાછું જોઈશ તો મારા બાપને છાનો કોણ બાપ બસ આટલું કે છે મારી સામે ન જોતો કાંઈ નહીં પણ આમલીને પીપળીની ડાળીને જોતી જા જ્યાં તું રમેલી છો જોતો એ પણ તને આવી જોઈને ઝૂકી ગઈ છે શેઠાણી પાછા ફરે છે સાહેબ દુનિયામાં ગમે એટલું મોટા માણસ બનવું સહેલું છે પણ દીકરીના બાપ બનવું એ ખૂબ જ અઘરું છે